આ બધું થઈ શકે. તો બા જેની ચંચળતા ભગવાન ગીતાજીમાં પણ ગાવી પડી, ચંચલમ હિ મનઃ કૃષ્ણ એમ કરીને આ બધા શ્લોકો, આ બધા જે ગીતાનો પાઠ કરે બધાને ખબર છે. તો મારો કહેવાનો આશય, ભગવાને અર્જુન પાસે બીજું કંઈ નથી માંગ્યું. હે અર્જુન, અર્જુન એટલે જીવાત્મા, આપણે બધા જ અર્જુનો છીએ. કેવલ શું એક અર્જુન, અર્જુનને તો માધ્યમ બનાવ્યું, આપણે બધા અર્જુનો છીએ. ભગવાન આપણને સંદેશો આપે છે કે તારું મન છે ને એ મને સોંપી દે, આપણે એ જ કરવાનું છે. ભગવાને આ બે વસ્તુ એવી મને તમને આપી છે, મન અને બુદ્ધિ, એ બંનેને પ્રયોગમાં લઈને, એ બંનેનો ઉપયોગ કરીને જ આપણે ભગવાન સુધી પહોંચી શકીએ. માટે મન અને બુદ્ધિ ભગવાનના ચરણોમાં સ્થિર રાખવાની છે. એટલે તો સંતો પુકારી પુકારીને આપણને સમજાવે છે. જુઓ કેવું સરસ, આપણે આપણી ભાષામાં આ ભજન ને ધોળ ને કીર્તન ને એ બીજું કંઈ નથી, એ વેદોનો સાર છે. અને આપણી ભાષામાં, કારણ કે વેદોની ભાષા છે એ સાંકેતિક ભાષા છે, સૂત્રાત્મક છે, અથવા તો સંસ્કૃતમાં છે, દેવ ભાષામાં છે, બધાને ફાવે ન ફાવે, કેવું સરળ ભાષામાં ગુજરાતીમાં સમજાવ્યું છે કે મન બુદ્ધિ જેના છે એને તું સોંપજે. મન બુદ્ધિ જેના છે એને તું સોંપજે. મનડું પ્રભુના ચરણોમાં તું રાખજે. મનડું પ્રભુના ચરણોમાં તું રાખજે. મનડું પ્રભુના ચરણોમાં તું રાખજે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ નારી ભક્ત થઈ ગયા જાનાબાઈ, અરે સંસારના કામ શરીરથી કરવું જ પડશે. મારા ભાઈ બહેનો ફરી પાછો આને ક્યાં લઈ જાઓ, જ્યાં લઈ જાઓ અહીંયા સંસાર. કોઈ એમ કે આશ્રમ બનાવીને ન્યા વહી જાય, મેરે ભાઈ બહેન એ ઈટ ચૂનો, એ ઘરના જે દિવાલો છે એ ન્યા ઈટ ચૂના ની જ દિવાલો છે. મનને મનાવી લો, મન માની ગયું, મન સમજી ગયું શરીર. એમ કહેવાય છે કે છાણાઓ ચોરાયા અને બે ચાર સ્ત્રીઓના છાણા બધા ભેગા થઈ ગયા. પછી તો એ છાણા પકડાણા ને પછી બધી બહેનો કે આમાં આપણા છાણા ક્યાં. જાનાભાઈ, જાનાભાઈએ બહુ સરસ વાવ્યો. દેખો શરીરથી કામ કરે છે લૌકિક, કે મારા છાણાને તમે અડો ને એમાંથી કાનને અડાડો ને એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો અવાજ આવે તો સમજવાનું એ છાણા મારા છે. અને જેટલા છાણાને કાને અડાડ્યા ને જેમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ શબ્દ આવ્યો, અરે શબરીએ શું કર્યું યાર, શબરીએ શું કર્યું. શબરીની જે ઝૂંપડી હતી એની આજુબાજુમાં અણુ અણુમાંથી રામ 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 નીકળે. મેરે ભાઈ બેન મન જોડી દો ભગવાન. છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો અવાજ આવે. શરીરથી લૌકિક કામો કરવા જ પડશે, ચાલશે જ નહીં. બધા ભગવા પહેરીને બેહી જાય તો આ સંસાર અટકી જાય. મારા ભાઈ બહેનો આ બધા કામ કોણ કરશે, બધું કરવાનું. જેટલા જેટલા સંતો થયા બધાએ પોતપોતાના કામો કર્યા છે. મારા ભાઈ બહેનો, ભગવાન કર્મની રીત બતાવે, કર્મ કરવાનું છે, મન ભગવાનમાં જોડો. આનું નામ બ્રહ્મચર્ય, આનું નામ બ્રહ્મચર્ય. તો મન અને બુદ્ધિ ભગવાનની છે એને સોંપી દઈએ ને, એક વખત એને સોંપી દઈએ ને પછી એની જવાબદારી થઈ જાય. હે ભગવાન, હવે ભટકાવવું હોય તો ભટકાવ અને સ્થિર કરવું હોય તો સ્થિર કર.
મન જે ભટકે છે એ ભટકતું બંધ થઈ જાય એનું નામ બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે મનની સ્થિરતા, આનું નામ બ્રહ્મચર્ય. અને ક્યારે સ્થિર બને? ભગવાનમાં જ્યારે જોડાશે ત્યારે. તો આ પહેલું પગથિયું એ બ્રહ્મચર્ય. અને બ્રહ્મચર્યની પહેલી નિશાની, મન સ્થિર થઈ ગયું એની પહેલી નિશાની આંખ સ્થિર બને, આંખ પવિત્ર થઈ જાય. પછી શું સ્ત્રી ને શું પુરુષ એ ભેદ મટી જાય. દરેક સ્ત્રીની અંદર માં ભગવતીનું દર્શન થાય અને દરેક પુરુષની અંદર ભગવાનનું દર્શન થાય. આ બ્રહ્મચર્યનું પ્રતીક છે. તો આપણા સંતોએ ફરી પાછું ગાયને આપણે શીખીએ બ્રહ્મચર્ય આવી ગયું એનું પ્રમાણ શું. બ્રહ્મચર્ય આવી ગયું એનું પ્રમાણ શું? આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, આંખ પણ કોઈ માં કોઈ બેન કોઈ દીકરી ઉપર આપણી પુરુષની આંખ જાય તો એમાં માં ભગવતીનું હું તમે દર્શન કરી એમાં સીતાનું દર્શન થાય. અને કોઈ બહેનની આંખ કોઈ પુરુષ તરફ જાય, ભાઈ તરફ જાય, પિતા તરફ જાય, કોઈ પુરુષ તરફ, તો એમાં એને રામનું દર્શન થાય. સમજી લેજો આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ તો સમજી લેજો હવે આપણે સાચા અર્થમાં બ્રહ્મચારી થયા. હું તમને દાખલો આપું. એક વખત સુખદેવજી મહારાજ અને નારદ મુનિ બંને સંતો જનકના દરબારમાં આવ્યા. જનક રાજા મુંજાણા, નારદજી ભક્તિ માર્ગના આચાર્ય અને બ્રહ્મચારી, સુખદેવજી તો શિવજીનો અવતાર, એના માટે તો શું કેવું, સોળાની વૈરાગ્ય પૂર્ણ બ્રહ્મચારી. જનક મુંજાયા, પહેલું સ્વાગત કોનું કરું? નારદજીનું કરું તો સુખદેવજીને માઠું લાગે, સુખદેવજીનું પહેલું સ્વાગત કરું તો નારદજીને પહેલું થાય. શું કરવું? મીઠી મૂંઝવણમાં મુકાય. ધર્મ સંકટ આવ્યું એનો અર્થ એવો થાય, ધર્મ સંકટ આવ્યું. હવે શું કરવું? આવો દાદા, આવો આવો. સ્વાગતમ કૃષ્ણા શરણાગતમ કૃષ્ણા, હો સ્વાગતમ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ, સ્વાગતમ સો સ્વાગતમ સો સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ સો સ્વાગતમ સો સ્વાગતમ કૃષ્ણ. Oh, oh, oh.
આગળ વધારું આવા પવિત્ર બ્રાહ્મણ ના ચરણોમાં આજે આપણે પાવન થઈ ગયા. તો બ્રહ્મચર્ય એ ભગવાનનો પહેલો અવતાર અને મનની સ્થિરતા એનું નામ બ્રહ્મચર્ય. આંખ પવિત્ર બને, આંખ ચોખ્ખી બને, આંખ સ્થિર બને ત્યારે મન સ્થિર બનશે. ત્યારે આંખ ભટકશે પણ જ્યાં જાય ત્યાં એને દર્શન થાય. સ્ત્રી દર્શન થાય તો એમાં જગદંબા પાર્વતી દેખાય, માં સીતા દેખાય, માં રાધાજીનું દર્શન થાય. એટલે જ સંતોએ બ્રહ્મચર્યની વ્યાખ્યા આપણને હાવ શુદ્ધ ગુજરાતીમાં શીખવાડી દીધી. દેખો કે આંખ મારી ઉઘડે રાધે શ્યામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં રાધે શ્યામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં રાધે શ્યામ. રામાયણમાં પણ બ્રહ્મચર્યનો મહિમા જ ગયો છે અને મહાભારતમાં પણ બ્રહ્મચર્યનો મહિમા જ ગયો છે. બંને જગ્યાએ બ્રહ્મચર્યનો ભંગ થયો, મન બ્રહ્મમાંથી હટ્યું અને આંખ ભટકી અને પરિણામે રામાયણ અને મહાભારત સર્જાયા. રાવણની આંખ બગડી, સીતાનું રૂપ જોઈ, અને મહાભારતમાં દુર્યોધનની આંખ બગડી દ્રૌપદીનું રૂપ જોઈને બ્રહ્મચર્યનો ભંગ થયો. મન બ્રહ્મમાં રમવું જોઈએ એને બદલે પારકી સ્ત્રીઓમાં રમવા લાગ્યો અને પરિણામે ગોટાળા થયા. એટલે જ આ જે ગીત છે ને મારા ભાઈ બહેનો, એ રામાયણ અને મહાભારતનો સાર છે. આ કક્ષાએ હું ને તમે પહોંચી, આંખ ખુલે ને કોઈ પુરુષનું દર્શન થાય તો એમાં રામ દેખાય, આંખ ખુલે ને કોઈ સ્ત્રીનું દર્શન થાય તો એમાં માં સીતા દેખાય. સમજી લેજો, જીવન ધન્ય બની ગયું, જીવન ધન્ય બની ગયું. એટલે આંખ મારી ઉઘડે ત્યાં રાધે શ્યામ દેખું, આંખ મારી ઉઘડે બે મહાન ગ્રંથો, મહાન કાવ્યોનો ઉલ્લેખ કર્યો અહીંયા. રામાયણ રે ગીતા મારી અંતર આખો,
છે અમને ઉડવાની પાખો હરી રે દીધી છે અમને ઉડવાની પાખો એકવાર રાવણની આંખ પકડી રામાયણમાં રાવણની આંખ પકડી અને મહાભારત ગીતાજી એટલે બીજું કંઈ નહીં મહાભારત શા મહાભારતમાં દુર્યોધનની આંખ પકડી આ બ્રહ્મચર્ય છે તો જનક રાજા મંજાયા પહેલી પૂજા કોને કરી એક ભક્તિ માર્ગના આચાર્ય નારદજી અને એક સાક્ષાત શિવજીનો સુખદેવજી મહારાજ બંને સાથે આવ્યા મીઠી મૂંઝવણ થઈ પેલું સ્વાગત કોનું કરવું ને મૂંઝાણાને જઈને ઘરના સુનૈનાને વાત કરી જનકના પત્ની સુનૈનાએ કહ્યું બહુ સહેલું છે હમણાં 5 મિનિટમાં તમને નિર્ણય આપી દઉં કે તમારે પહેલી પૂજા કોની કરવી આ બંનેમાં બંને મહાન છે પણ એ બંનેમાંય પાછું મહાન કોણ હમણાં હું તમને સાબિત કરતો 5 મિનિટ રાહ જુઓ સુનૈના ભીતર ગયા શિંગાર સેજો બંને સંતોને પાટ ઉપર બેહાડવામાં આવ્યા એક બાજુ નારદજી બેઠા છે એક બાજુ સુખદેવજી મહારાજ બેઠા છે અને સુનૈના વચ્ચે જઈને બેસી ગયા હવે ઘટના કેવી ઘટી સુખદેવજી મહારાજ કેવળ બ્રહ્મજ્ઞાની નહોતા શબ્દ સાંભળજો બ્રહ્મજ્ઞાની થવું ને બહુ સહેલું છે ભગવાનની કોને ખબર નથી ભગવાનનું જ્ઞાન બધાને છે જો બધા અનુભવે છે કે કોણ કણમાં ભગવાન છે બધાને ખબર છે કે કોણ કણમાં ભગવાન હરિ વ્યાપક સર્વત્ર સમાના બરાબર બધાની અંદર ભગવાન છે એવું બધાને જ્ઞાન છે પણ અનુભવ થાય છે ખરો બ્રહ્મ જ્ઞાન તો થાય છે પણ બ્રહ્મ દ્રષ્ટિ છે બ્રહ્મ જ્ઞાની થવું બહુ સહેલું છે મારા ભાઈ બહેનો થોડા ગ્રંથો વાંચી લઈએ થોડું સાંભળી લઈએ શાસ્ત્રોને એટલે બ્રહ્મ જ્ઞાન તો બધાને થઈ જાય પણ બ્રહ્મ દ્રષ્ટિ થવી બહુ કઠિન છે બધામાં બ્રહ્મ દેખાય છે ગંગાજળ ભરીને ગંગોત્રીમાંથી કાવડ લઈને સોમનાથ દાદાને ચડાવવા જતા હોય ને કોઈ રસ્તામાં તરસું ગધેડું મળે ને એને પાઈ દે ગધેડામાં પણ બ્રહ્મ દેખાય આ બ્રહ્મ દ્રષ્ટિ અઘરી છે બ્રહ્મ જ્ઞાની થવું તો હવ હેલું બધાને કોને ખબર નથી બધામાં ભગવાન છે પણ અનુભવ કરીએ છીએ અનુભૂતિ થાય છે તો સુખદેવજી મહારાજ બ્રહ્મ જ્ઞાની ન હતા બ્રહ્મ દ્રષ્ટિ પણ હતા સુખદેવજી મહારાજ તો એમને બેઠા રહ્યા પણ નારદજી એ જોયું કે મારી બાજુમાં આવીને કોઈક સ્ત્રી બેસી ગઈ છે કે અને હું બ્રહ્મચારી ક્યાંક અડી જવાશે તો પડછાયો પડી જશે તો મારા બ્રહ્મચર્યનો ભંગ થઈ જશે નારદજી છે જ ખૈસા અને પરિણામે સુનૈનાએ નિર્ણય આપી દીધો મેરે ભાઈ બહેન સંતોની પરીક્ષા કોઈ દી કરવી નહીં આપણું કામ નથી સંતોની પરીક્ષા કોણ કરી શકે જે સુનૈના હોય જેના નેત્રોમાં વાસના ન હોય જેની નેત્રોમાં સ્ત્રી પુરુષનો ભેદ ન હોય એ જ પરીક્ષા કરી શકે આપણે પરીક્ષા નહીં કરવાની શ્રદ્ધાનો બે તો દૂરથી પ્રણામ કરી લેવાના પણ કોઈની પરીક્ષા આપણું કામ નથી જેના નેત્રો પવિત્ર છે એ આ કામ કરી શકે સુનૈનાએ નિર્ણય આપ્યો સુખદેવજી મહારાજ બંને સંતો મહાન છે પોતપોતાની જગ્યા પણ સુખદેવજીની તોલે નારદજી ન આવે ટૂંકમાં મારો કહેવાનો અર્થ મનની સ્થિરતા મેરે ભાઈ બહેન સુખદેવજી મહારાજનું મન સ્થિર છે શરીર તો ફરે ફરવા દો એને ક્યાં લઈ જઈશું તો પહેલો જ અવતાર થયો ભગવાનનો સનત કુમારો તરીકેનો બ્રહ્માના માનસ પુત્ર એનો અર્થ બ્રહ્મચર્ય થાય બ્રહ્મચર્યનું પ્રતીક છે અને જીવનમાં પહેલું જ પગથિયું ઈશ્વર તરફ ગતિ કરવું હોય તો મનને સ્થિર બનાવી દો મનની સ્થિરતા વગર ભગવાન તરફ ગતિ નહીં થાય તો આ પહેલું પગથિયું એટલે ભગવાને પહેલો અવતાર લીધો બ્રહ્મચર્યના પ્રતીક સ્વરૂપ સનત કુમારો તરીકેનો અને ત્યાર પછી ભગવાનનો બીજો અવતાર થયો આપણે 24 અવતારોની કથા સંક્ષેપમાં કહેવાની છે પણ જરા સમજીને અવતારો વિશે આપણે બધા જાણીએ છીએ પણ એનો ગુણ શું શું બતાવવા માટે થઈને ભગવાને અવતાર લીધો શા માટે આટલા બધા અવતારો ભગવાને ધારણ કર્યા એક જ વસ્તુ મેરે ભાઈ બહેન મને તમને માર્ગદર્શન કરવા
માટે કે મનુષ્ય અવતારમાં જોઈકા તો 84 લાખ યોનિનું ચક્કર ચાલુ છે, એમાંથી છૂટવા માટે હું તમને મારા ગુણો બતાવવા માટે આ 24 અવતારો મેં લીધા છે, અથવા તો મારા તરફ ગતિ કરવા માટે આ 24 પગથિયાઓ છે. ઘણા લોકો અમને પ્રશ્ન કરતા હોય, ભગવાન પ્રાપ્ત કરવા હોય તો શું કરવું, અમે પણ આમાંથી જ માર્ગદર્શન લઈએ. મારા ભાઈ બહેનો, આ દેશનો ઋષિ આપણને કેટલું બધું ભાતું આપીને ગયો છે, અમે અમે ખાલી એનું થોડું વર્ણન વિસ્તારથી કરીએ, બાકી અમે તમારી સાથે જ છીએ, હું પણ તમારી સાથે જ છું, તમારી હારે જ યાત્રા કરનારો એક મુસાફર છું. આપણે બધાએ યાત્રા કરવાની છે, ઈશ્વર તરફ યાત્રા કરવાની છે. તો આ પહેલું પગથિયું છે, મન સ્થિર બને. ચંચલમ હિ મનઃ કૃષ્ણ, અતિ ચંચલ છે, એને સ્થિર બનાવવું હોય તો એને ભગવાન સાથે જ જોડવું પડશે. તો ટૂંકમાં આનું નામ બ્રહ્મચર્ય. અને ત્યાર પછી જીવનમાં એક વખત મન સ્થિર બની ગયું, મન ભગવાનમાં જોડાઈ ગયું, ત્યાર પછી ભગવાનનો બીજો અવતાર થાય. કથામાં નહીં, જીવનમાં. જીવનમાં બીજો અવતાર શું થાય? ભગવાનનો બીજો અવતાર કયો થયો? વરાહ નારાયણ તરીકેનો. ભગવાન ભૂંડ બનીને આવ્યા. જુઓ તો ખરા તમે, ભગવાન આપણા આપણા માટે શું શું નથી બન્યો, કેટલો પ્રભુ દયાળુ છે, અકારણ કૃપા કરે છે જીવ ઉપર. એને કઈ અપેક્ષા છે આપણી પાસેથી? એને આપણી પાસેથી કઈ જોઈએ છીએ? અને છતાંય આપણા માટે થઈને ભગવાન કેવા કેવા અવતારો ધારણ કર્યા. એટલે ભગવાન ભૂંડ બનીને આવ્યા, વરાહ બનીને આવ્યા. આ વરાહ એટલે શું? વરાહનો અર્થ શું થાય? સનત કુમારો એટલે બ્રહ્મચર્ય, અને બ્રહ્મચર્યનો અર્થ શું થાય? મનની સ્થિરતા. તો વરાહ એટલે શું? સંસ્કૃતનો શબ્દ છે વરાહ. એની સંધિ આપણે છૂટી પાડી, આમાં જેટલા થોડું ઘણું ભણેલા છે એ મારી વાત બરાબર, અને કોઈ ન ભણ્યા હોય તો ગભરાતા નહીં, એકદમ આપણી સરળ ભાષામાં વાત કરું. વરાહમાં બે શબ્દ આવે છે, વર અને અહ. વર અને અહ શબ્દ જોડો એટલે વરાહ શબ્દ બને. તો વર એટલે શું ને અહ એટલે શું? અહ એટલે દિવસ અને વર એટલે શ્રેષ્ઠ. આપણા જીવનનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ એટલે વરાહ. જીવનમાં મન સ્થિર બનશે એક વખત એટલે આપણા જીવનમાં શ્રેષ્ઠ દિવસ આવશે. વરાહ આ ઉતાર આપણા જીવનમાં થશે. તો વરાહ એટલે શું? શ્રેષ્ઠ દિવસ એટલે શું? આપણે કોને શ્રેષ્ઠ દિવસ માનવો? રોજ ભગવાન આપણને 24 કલાકનો એક દિવસ આપે છે. આ જિંદગીના કેટલા બધા દિવસો ભગવાને આપ્યા, એમાંથી શ્રેષ્ઠ દિવસ કયો? ભાગવતના મત પ્રમાણે, અવતારોના ક્રમ પ્રમાણે, વરાહ ભગવાને અવતાર ધારણ કરીને જે કામ કર્યું, એ કામ જેથી આપણા હાથે થઈ જાય તેથી સમજવાનું કે આપણા જીવનનો આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ છે. તો વરાહ ભગવાને શું કામ કર્યું? કથા તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ, એક હિરણાક્ષ નામનો અસુર હતો, એ ધરતીને લઈને રસાતાલમાં, પણ ટૂંકમાં પાણીમાં ડૂબાડી દીધી ધરતી, પોતે લઈ ગયો રસાતાલમાં. એનો અર્થ એવો થાય, પોતે આખી ધરતીનો કબજો કર્યો, આખી પૃથ્વી 7-7 ખંડ ઉપર પાટિયા ખોડી દીધા કે આ પ્લોટ છે એ પેલા હિરણાક્ષનો છે, આમાં કોઈએ પ્રવેશ કરવો નહીં, આમાં કોઈએ 7-7 ખંડનો કબજો લઈ લીધો, જલમાં લઈ ગયો. એટલે એનો અર્થ એ થાય. હવે બ્રહ્માજીએ ભગવાનની નારાયણની આજ્ઞાથી સૃષ્ટિ રચી, પણ હવે એને રાખવી ક્યાં? હિરણાક્ષ નામનો અસુર ધરતીને લઈ ગયેલો, એનો અર્થ એવો થયો એને કબજો કર્યો. હવે આ બીજાને રાખવા કે આમાં ઘણા લોકો તમે જો જ્યાં હોય ને પાટિયા ખોડીને બેસી જાય, આ પ્લોટ આનો છે ને, આ વાડી આની છે ને, આ વીઘા આના છે, એટલે બીજા માણસને જાવું ક્યાં? બીજાને રહેવું તો ખરું ના. બનાવ એવો બન્યો, હિરણાક્ષે બધા પ્લોટો કબજે કરી લીધા, બધી જમીન ઉપર કબજે કર્યો, 7-7 ખંડ કબજે કરી લીધા. અને બ્રહ્માજી મુંજાયા, નારાયણની પાસે ગયા, પ્રભુ તમે આજ્ઞા કરી, સૃષ્ટિ મેં બનાવી, પણ આમાં ક્યાંય ખાલી જગ્યાઓ લઈ રહેવા દીધી નથી, બધી જમીન પોતાના નામે કરી લીધી છે. તો ભગવાન આ સૃષ્ટિને રાખવી ક્યાં? ભગવાને કહ્યું કંઈ વાંધો નહીં, ચિંતા કરોમાં. એટલે ભગવાને વરાહ નારાયણનો અવતાર લીધો. વરાહ એટલે પ્રભુ ભૂંડ બન્યા, અને વરાહ બની અને હિરણાક્ષને મારીને ભગવાને ધરતીને છોડાવી, 7-7 ખંડને મુક્ત કર્યા. હવે જુઓ મેરે ભાઈ બહેન, આપ બધા ક્ષત્રિયો છો એટલે તમે નિયમ જાણો છો. ભૂમિ કોની ગણાય? જીતેને એની ભૂમિ ગણાય. પેલાના રાજાઓ એકબીજાના રાજ્યો ઉપર ચડાઈ કરતા, પછી જેટલી જમીની રાજા જીતી લઈ એ પછી એની ગણાય. એમ વરાહ ભગવાને 7-7 ખંડને હિરણાક્ષના કબજામાંથી મુક્ત કરાવ્યા, એનો અર્થ એવો થયો આખી પૃથ્વી ભગવાન નારાયણની થઈ, વરાહ નારાયણની થઈ. પણ વરાહ નારાયણે શું વિચાર કર્યો? આનું નામ જ વરાહ અવતાર.
वराह भगवाने जे विचार करो ए विचार जेदी आपड़ा मन में आवे ना तेदी समझवानो हवे आपड़ा जीवन में वराह अवतार थयो कथाओं में खूब कर्या तो वराह भगवाने शुं विचार करो मारे मारू वैकुंठ घणू आ पहेलो विचार आ कर्यो आवो ज विचार आपणे करवानो छे भगवान जे स्थिति में राखे प्राप्त स्थिति में मने ने तमने जे मळ्युं छे एनो अर्थ एवो नहीं पुरुषार्थ नहीं करवानो एवो अर्थ नहीं करता पुरुषार्थ करवानो पण केटलो आपणी जरूरियातो पूरी थई जाय एटलो ए माथे एक छापरू हारू बनी जाय टाइट तड़को ने वरसाद थी बचिया अने त्रण टाइम खावानुं मळी जाय एटले बे मुठ्ठी अनाज मळी जाय બે જોડી કપડાં મળી જાય આપણા વ્યવહારો બધાય ભગવાન નિભાવે પૂરું થઈ ગયું આપણી જરૂરિયાત કેટલી આટલી બાકીનું બધું જે શેષ જરૂરિયાતથી વધારે ભેગું કર્યું છે એ જીવનનો અસંતોષ બતાવે છે અને વરાહ એટલે સંતોષ વરાહનો સીધો અર્થ કરવો હોય તો સંતોષ ભગવાન વરાહને કેટલો સંતોષ દેખો પહેલું જ સૂત્ર બોલ્યા મુખમાંથી એ મારે મારું વૈકુંઠ ઘણું આ આટલી બધી જમીનને મારે શું કરવી બીજું બધું તો ઠીક આમાં હાથી હાંકી લઉં તો એ થાકી જાઉં હાથ હાથ ખંડમાં હાથી કેદી હાંકવું વાવણી કેદી કરવી ખાતર કેમ પાથરવા હું કરવું હું નહીં એ આપણે આપણું વૈકુંઠ ગણું હું લક્ષ્મી બે માણા આ બધું વધારાનું મારે શું કરવું આ દ્રષ્ટિકોણ જ્યારે જીવનમાં આવે માણસના એનો અર્થ એવો થાય સંતોષ આવી જાય એટલે સમજી લેજો હવે વરાહ અવતાર થઈ ગયો જીવનમાં વરાહ એટલે સંતોષ એટલે વરાહ ભગવાને શું કર્યો વરાહ ભગવાને જેટલી જમીન હતી સાત ખંડ હતા ને એ સાતે સાત ખંડ ધરતી ઉપરના પ્રથમ રાજા મનુ અને રાણી થયા શત્રુપા મનુ અને શત્રુપાને સાતે સાત ખંડ સોંપી દીધા એનો અર્થ એવો થયો પૃથ્વી મનુ શત્રુપાને જીતી એને માલિક ઈ હતા દેખો મેરે ભાઈ બહેન જો ભગવાને ત્યારે એવો વિચાર કર્યો હોત કે આ તો હજી મારો બીજો અવતાર છે મારે તો 24 અવતાર ધારણ કરવાના 22 હજી બાકી છે લાવ એકાદા ગામમાં અથવા તો એકાદા ખંડમાં હું મારો પ્લોટ રાખું જેથી કરીને મકાન બનાવીને એમાં અવતાર તો ધારણ કરી શકું કમસે કમ જેલમાં તો જન્મ ન લેવો પડે કોકની મામાની ભગવાને એક પ્લોટ ન રાખ્યો એક વીઘો ક્યાંય જમીન ન રાખી છે અમારા ગામમાં નથી તમારા કિંદરખેડામાં હોય તો કહેજો ફલાણી જગ્યાએ છે વરાહ ભગવાનનો પ્લોટ ને પાટિયું ખોડેલું છે ક્યાંય જોવા ન મળે કોઈ જમીન ઉપર નહીં કોઈ ગામની અંદર એ કંઈ પ્લોટ નહીં રાખો મારે મારું વૈકુંઠ ઘણું લક્ષ્મીજી આ ક્યાં હાચવી હકે આ બધું એને મદદ કરવી જ પડે અમે બે માણા થાકી જાય ધ્યાન દેજો મારા ભાઈ બહેનો આ ભૌતિકવાદ એવો છે ને અમર્યાદ એમાં માણા દોડી દોડીને થાકી જાય છેલ્લે હાથમાં કંઈ નથી આવતું હાથમાં આપણા તો ન રે છેલ્લે રાખ બનીને મુઠ્ઠીભર રાખ બનીને ઉડી જવાના છે જરૂરિયાતથી વધારે એક ચીજ જે ન રાખે એનું નામ વરા એનો અર્થ એવો થયો સંતોષ સંતોષ અને આ બીજું પગથિયું છે ભગવાન તરફ ગતિ કરવાનું સંતોષ નહીતર મન સ્થિર આ બની જશે પણ જીવનમાં સંતોષ નહીં આવે મન સ્થિર બનશે પછી એની મેળે સંતોષ આવશે મારા ભાઈ બહેનો આ મનને અસ્થિર કોણ કરે છે અસંતોષ અહીંથી મેળવી લઉં અહીંથી મેળવી લઉં છેલ્લા હાથમાં તો કંઈ આવતું નથી એ જેટલું મેળવો એ બધું મૂકીને જવાનું છે એ તો કંઈ કામમાં આવવાનું નથી ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ જરૂરી છે આપણે સંસારી છીએ કર્મ કરવાનું કર્મથી નાશીપાશ નથી થવાનું મેરે ભાઈ બહેન પુરુષાર્થ તો કરવો જ પડે પણ પુરુષાર્થ કેટલો કરવાનો આપણું પોષણ થાય એટલું આપણા વ્યવહારો ચાલે એટલું અમર્યાદા આને કોઈ મર્યાદા થોડી છે આ ધીરુભાઈ અંબાણીના છોકરા બે બાધે બોલો અબજોપતિ છે તોય બે ભાઈઓ બાધે હવે એને હું ઘટતું હોય છે મને તો સમજાતું નથી ભાઈઓ ભાઈઓ વચ્ચે મેળ નથી સંતોષ નથી જીવનમાં તો બાપ મારો કહેવાનો અર્થ પહેલો અવતાર થયો ભગવાનનો મનની સ્થિરતા મેરે ભાઈ બહેન બ્રહ્મચર્ય મન સ્થિર બને એટલે બીજો અવતાર થાય છે વરાહ વરાહ એટલે સંતોષ સંતોષનું પ્રતીક છે ટૂંકમાં એક વાક્યમાં વરાહ અવતારની વ્યાખ્યા આપવી હોય તો આપણો હાથ હંમેશા આમ જ હોય અહીંથી લઈ લઉં અહીંથી લઈ લઉં અહીંથી લઈ લઉં અહીંથી લઈ લઉં જે દિવસે હાથ આમ હોય ને જે દિવસે આમ થઈ ગયો ને તેથી સમજવાનું હવે વરાહ અવતાર થઈ ગયો પણ આમ થવો બહુ અઘરો છે ન થાય અરે કોકનો થતો જોઈ જાય ને તોય આને ખાધેલું ન પચે રાતના નીંદરું ન આવે પડખા ઘંતો અરે અરે ઓલા મરી ગયા 5000 લખાવ્યા કે દાનમાં એટલે તું નથી લખાવતું કોક લખાવે એને તો લખાવા દે એને તો દાન કરવા દે જે દિવસે આ થામ થયું સમજી લ્યો વરાહ અવતાર થઈ ગયો
પણ આમ ક્યારે થાય? સંતોષ આવી જાય પછી, કે હવે બસ મારી મારી જરૂરિયાતો પૂરી થઈ ગઈ. અરે વરસાદ વરસે ને આકાશમાંથી, મારા ભાઈ બહેનો, ધરતી ઉપરના ખાડા હોય ને એક ખાડો ભરાઈ જાય ને પછી વધારાનું પાણી બીજા ખાડા તરફ મોકલે. હવે ખબર નહીં માણસોના ખાડા ભરાય કે નથી ભરાતા, હાથ હાથ પેઢીઓની ચિંતા એવું કરે. તમે જુઓ તો ખરા જીવનમાં સંતોષ જ નથી. તો વરાહ એટલે સંતોષ, સંતોષનો ગુણ. પણ કઠિન છે, આમ થવો થોડો કઠિન છે. હું તમને દાખલો આપું. એક ગામડા ગામમાં શેઠ હતા, કોઈ દી કોઈને કંઈ આપે જ નહીં, કોઈ દિવસ દાખલો નહીં, આપવાની તો વાત જ ન કરે, ગમે ત્યાંથી મેળવી લ્યો, ભેગું કરો ભેગું કરો. આ હિરણાક્ષનો સ્વભાવ એટલું એ શેઠે ભેગું કર્યું. કોઈ દિવસ આપે નહીં. એમાં એક દિવસ ચાર પાંચ ભિખારીઓ શેઠના મેલની દૂર ભેગા થયા એક વૃક્ષની નીચે. એટલે બધા ભિખારીઓ નીચે બેઠા ને જે કંઈ ગામમાંથી આવ્યું હતું એ બધા ભાગ પાડીને ખાતા હતા. એમાં એક ભિખારીએ કહ્યું કે આખા ગામમાંથી બધા થોડું થોડું પોતપોતાની શક્તિ પ્રમાણે કંઈક ને કંઈક આપણને આપે છે, પણ આ શેઠ કોઈ દિવસ કોઈને કંઈ નથી આપતા. એમાં એક ભિખારી કહે, એલા એવું થોડું બને યાર, કાંઈ ના આપે એવું થોડું બને, હું લેતો આવું હમણાં શેઠ પાસેથી. એમાં કઈ મોટી વાત છે? ઓલા કે, રહેવા દે ભાઈ, અહીંયાથી કોઈ દી કોઈને મળ્યું નથી, ચંપલ ગહાઈ ગયા બધા ભિખારીઓ નહીં, પણ ઈ દરવાજેથી કોઈને કાંઈ ન મળે ને ન આપે. મેં હમણાં કહ્યું ને, ઈ તો ન આપે, કોકને આપતા ભાડી જાય તો એને તેથી નીંદર ન આવે, આખી રાત પડખા ગાય. અરે અરે, ઓલા એટલું બધું આપી દીધું. આવા સ્વભાવના ઘણા બધા હોય. હિરણાક્ષ ત્યારે તો એક હતો, હવે તો મારા ભાઈ બહેનો ઠેક ઠેકાણે જોવા મળે. પોતે તો ન આપે, બીજાને ના આપવા દે, સંતોષ નથી એટલે આપી ન શકે. પેલો ભિખારી કે, એમાં કોઈ મોટી વાત નથી, હું હમણાં કંઈક ને કંઈક શેઠ પાસેથી લઈ આવું. તો પેલો કંઈક કર પ્રયોગ, અમે તો કરી જોયો, અમને કોઈ દી કંઈ આપ્યું નથી. પેલો ગયો અને બરાબર શેઠ ભોજન કરી હિંડોળા ઉપર બેઠા હતા, સોપારી ખાતા હતા સુડીથી વાતરીને. અને એમાં પેલાએ જઈને કહ્યું, શેઠજી હવે આને તો કંઈક જોતું હતું જ, ગમે એમ કરીને લેવું હતું. શેઠજી, બે દિનો ભૈખો છું, એને તમે ભોજન કરી લીધું છે તો કટકા બટકા કંઈક વૈધા હોય, અમે તમારે એ નકામા છે, આને 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 ઉપાય કર્યો, નકામી વસ્તુ માગીશ ને એટલે શેઠ આપશે આપશે ને આપશે. વૈધું કીટું આમે તમારે બગડી જવાનું છે, ફેંકી દેવું, એના કરતા અમને આપો. પેલા શેઠે બહુ સરસ જવાબ આપ્યો, કે અમે બપોરે જમી લઈએ ના, પછી વધે ને એ અમે ફેંકી નથી દેતા, એ નકામું નથી, અમારે કામનું છે એ, ને પછી વધે ને એ બધું અમે ફ્રીજમાં મૂકી દઈએ. ફ્રીજ આવ્યું ને ત્યાર પછી તો મારા ભાઈ બહેનો, ઓહો, વાતું જવા દઉં. વૈધું ગઈટું પેલા દેતા હતા તો ખરા, હવે એ બંધ થઈ ગયા, ફ્રીજમાં અમે મૂકીએ ને પછી રાત્રે ગરમ કરીને અમે ખાઈ લઈએ છીએ. ઠીક ઠીક ઠીક, ભોજન એ નકામું નથી વધેલું તમારી પાસે, કઈ વાંધો નહીં. તો એક કામ કરો, આમ જુઓ ને મારા કપડાં ફાટી ગયા છે, તો તમારા જૂના કપડાં હોય અમે થીગડા દઈને પહેરશું, એ તો તમારે નકામા છે, એ તમારે શું. આને તો ગમે એમ કરીને આની પાસેથી કંઈક લેવું હતું, પણ શેઠે બડો ચાલાક, કોઈ દી કોઈને કંઈ આપેલું નહીં, કપડાંય અમારે નકામા નથી. કે એ ફાટેલા કપડાં હોય ને એ પછી ચોમાસામાં મારી પત્ની એમાંથી ગોદડા બનાવે, એટલે જૂના ફાટેલા આપણે કોઈને દેતા નથી, એમાં ગોદડા બનાવી બનાવીને. કેટલા લોકો ફૂટપાથ ઉપર થર થર ધ્રુજતા હોય, કોઈ દી દ્રષ્ટિ ગઈ આપણી એના તરફ? કોઈ દિવસ નહીં. એટલે તો હું તો વ્યાસપીઠે પહેલેથી જ ખુલાસો કર્યો, એ ભાઈ મને કોઈ શાલ ઓઢાડતા નહીં, પ્લીઝ, મહેરબાની તમારી, જેને જરૂરિયાત છે એને ઓઢાડો. આ મને તો કપડાં ભગવાને પૂરતા આપ્યા છે, શાલ ઓઢાડવાનું મન થાય ને તેથી પોરબંદર વયા જાજો, અને ફૂટપાથ ઉપર ગરીબડા બાળકો થર થર ધ્રુજતા હોય ને એને શાલ ઓઢાડી દેજો, મારો ભગવાન બહુ રાજી થાય. એટલે મને ઓઢાડવામાં હમાતી નથી, અમારા ઘરમાં કબાટોમાં બાયણા નથી દેવાતા. હવે હદ આવી ગઈ, જરૂરિયાત છે ને આપો, પણ આપવું એ પણ વ્યાજબી જગ્યાએ આપો મારા ભાઈ બહેનો. તો મારો કહેવાનો આશય, શેઠે કીધું એ વસ્ત્રો જૂના છે, એ તારી વાત સાચી, બધી વાત સાચી, પણ એમાં અમુક અમુક જે હારા હારા હોય ને એમાં મારી પત્ની ગોદડા બનાવે, ચોમાહામાં હાવ નવરી હોય ને, એટલે એ કપડાંય નકામા નથી. પછી એના ટુકડા નીકળે ને એને પછી રહોડામાં મોહતા, મારી પાસે કપડાં પણ નકામા નથી. ઓલો નિરાશ થઈ ગયો, હવે શું કરવું, આની પાસેથી લેવું એ નક્કી જ ગમે એમ. એમાં બરાબર શેઠાણી, એ બધું રસોઈ ને બધું થઈ ગયું ભોજન ને, એટલે પછી એ બધું ભેગું કરી સુપડીમાં હંજવારી કાઢીને એ બધું બહાર નાખવા જતા હતા. અને એમાં ભિખારીની નજર પડીને ભિખારીના મનમાં ઝબકારો થયો, શેઠ
આ મારા શેઠાણી બાજે બહાર નાખવા જાય છે એ તો તમારે ફેંકી દેવાનું છે, એ તમારે કઈ કામનું નથી ને, એક કામ કરો એમાંથી એક મુઠ્ઠી ભરીને મને આપો. અને શેઠ કે તો હારા મારું શેઠાણીમાં નાખવા જાય, એક મુઠ્ઠી હું ખોબો ભર્યો શેઠ, અને ઓલાના ખોબામાં એ ધૂળ આપી જે કંઈ કચરો હતો એના ખોબામાં આપ્યો. અને ઓળો તો હરખાતો હરખાતો આવ્યો, પેલા ભિખારીઓ બધા જાળવાની છે ભોજન કરે, પેલા એ કયું લઈ આવ્યો તો કે આ લઈ આવ્યો, જુઓ ને શું લઈ આવ્યો. અને જ્યાં આમ ખોબો ખોલ્યો તો અંદર ધૂળ દેખાય, અને પેલા ભિખારીઓ હસવા લાગ્યા, બસ લાવી લાવીને ધૂળ લાવ્યો. પણ પેલા એ બહુ સરસ જવાબ આપ્યો, આજે ધૂળ તો ધૂળ આપી તો ખરી, એ બાને શેઠનો હાથ તો વૈરો, આજ ધૂળ આપી તો કાલ કઈક બીજું આપશે. આ હાથ વરવો ને મારા ભાઈ બહેનો એ અતિ અગત્યની વાત છે. પણ હવે આપણે તો આમ 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 બધે, કારણ એનું કારણ કે સંતોષ છે ને, પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રાખો. પ્રાપ્ત સ્થિતિમાં જે સંતોષ રાખે ને સમજી લેજો એના જીવનમાં, પ્રાપ્ત સ્થિતિ એટલે જે કઈ ભગવાને આપ્યું છે આપણી લાયકાત પ્રમાણે આપ્યું, અને હું તો માનું છું એટલે કહું છું, નિરાતે બેસીને વિચારશો ના તો ભગવાને આપણી લાયકાત કરતા પણ વધારે આપી દીધું છે. આટલી તો આપણી લાયકાતે નથી મારા ભાઈ બહેનો, એટલું ભગવાને આપી દીધું આપણને. શું ઘટે છે હવે જીવનમાં, શું ઘટે આપણે, પણ છતાંય અસંતોષ અસંતોષ અસંતોષ. ખબર નહીં કેટલી પેઢીઓની ચિંતાઓ કરવી છે. જીવ જેટલા જેટલાને ભગવાન ધરતી ઉપર મોકલે છે બધા જીવની ભગવાન પહેલા વ્યવસ્થા કરે છે, આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભગવાન એલા જ્યારે માના ગર્ભની અંદર હોઈએ ત્યારે કોણ પોષણ કરે છે? ભગવાન કરે છે. અને ભગવાન ધરતી ઉપર આપણને મોકલે એ પહેલા જ માના સ્તનની અંદર દૂધ ભરે છે. કોણ છે આ દૂધ ભરનારો મેરે ભાઈ બેન? ભગવાન છે. તો શેની ચિંતા મારા ભાઈ? હા, પુરુષાર્થ કરવાનો. ફરી પાછો ખુલાસો કરો, વ્યાસપીઠને કોઈ ગલત રીતે ન પકડે, પુરુષાર્થ કરવો જ પડે. ભગવાન એમ કઈ સીધી રીતે આપણી પાસે આપણને કહ્યું છે કર્મ કરો? કૃષ્ણને તો કર્મ કઈ રીત બતાવી, તમે કર્મ કરો હું તમારી વ્યવસ્થા કરીશ, પણ અસંતોષ નહીં રાખો. જે સ્થિતિમાં હું રાખું એ સ્થિતિમાં સંતોષ માનો. હું તમને દાખલો આપું, તુકારામ, એકનાથ અને આપણો નરસિંહ મહેતા, આ ત્રણે સંતો સમકાલીન થઈ ગયા એક જ કાળમાં, ત્રણે ત્રણ. હવે એમાં એક વખત જાત્રા કરતા 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 ત્રણેય સંતો વારા ફરતી વિઠ્ઠલનાથના મંદિરે દર્શન કરવા ગયા. એમાં પહેલા વહેલા એકનાથ ગયા. એકનાથે જઈને ભગવાન વિઠ્ઠલનાથને પ્રણામ કરીને કહ્યું, જુઓ મેરે ભાઈ બહેન, જે સ્થિતિમાં રહે છે એમાં આનંદ કરે છે, પ્રાપ્ત સ્થિતિમાં આનંદ કરો, સંતોષ રાખો. એકનાથે જઈને વિઠ્ઠલજીને કહ્યું, વિઠ્ઠલનાથને, હે પ્રભુ, સારું થયું તે મારી પત્ની છે ને એ અનુકૂળ આપી છે, જો અનુકૂળ પત્ની ન હોત ને તો હે ભગવાન હું તારું ભજન ન કરી શકત. ભગવાન થેન્ક યુ, તારો આભાર, મારા વિચારોને સમજી શકે છે, મારી ભક્તિમાં ખલેલ નથી પહોંચાડતી, ઉલટાની મને મદદ કરે છે, મને અનુકૂળ છે. હે ભગવાન અનુકૂળ પત્ની આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર. એ દર્શન કરી નીકળ્યા એકનાથજી તા તુકારામ આવ્યા. તુકારામે આવીને ભગવાનને પગે લાગ્યા અને કહ્યું, હે વિઠ્ઠલનાથ, સારું થયું મારી પત્ની છે ને મારી હારે બહુ બાતે ઝઘડો જ કરે રાખે, ઝઘડો જ કરે રાખે. સારું થયું તે ઝઘડાખોર આપી, નકર હું એમાં ફસાયેલો રહેત. લ્યો આ સારું થયું બાધે ને એટલે હું તારી પાસે આવી હગું છું. હે ભગવાન તારો આભાર. જુઓ તમે મારા ભાઈ બહેનો, એકની પત્ની સરળ છે તોય ભગવાનનો આભાર, એકની પત્ની ઝઘડાખોર છે તોય ભગવાનનો આભાર. અને થોડી વાર થયો તો આપણો નરસિંહ ગયો જૂનાગઢનો. ભગવાન વિઠ્ઠલનાથને કહ્યું, હે ભગવાન મારે તો તે લઈ લીધી, ભલું થયું ને ભાંગી જંજાળ. એકની પત્ની સરળ તોય આભાર, એકની પત્ની ઝઘડાખોર તોય આભાર, ને એકને તો લઈ જ લીધી તોય આભાર. દેખો મેરે ભાઈ બહેન, જે સ્થિતિમાં પ્રભુ રાખે એમાં સંતોષ. હરીને ગમ્યું એ ખરું, ભગવાનને ગમે તે ખરું, બરાબર. જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ભોગ કરવો. આપણું શું ચાલે મારા ભાઈ બહેનો? આપણે આપણી શક્તિ કેટલી, શું વાત. તો પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ માનો, એનું નામ વરા. તો આ ક્યારે શક્ય બને, હાથ ક્યારે વળે મારા ભાઈ બહેનો જીવનમાં સંતોષ આવે? તો આ બીજો ગુણ, પહેલા અવતારમાં પહેલો ગુણ બતાવ્યો, પહેલું પગથિયું બ્રહ્મચર્ય એટલે મનની સ્થિરતા. મન સ્થિર બને એટલે જીવનમાં વરાહ આવશે. મન અસ્થિર હોય ત્યાં સુધી અહીંથી લઈ લઉં, અહીંથી લઈ લઉં, અહીંથી કમાઈ લઉં, અહીંથી કમાઈ લઉં. જરૂરિયાતથી વધારે મારા ભાઈ બહેનો પછી મૂકો,
બધું આપણને કઈ કામમાં આવવાનું નથી, એ બધું વર્ષીમાં કામમાં આવશે. ભગવાન સાથે પરણવા માટે એ કોઈ વસ્તુ કામમાં આવવાની નથી. ભગવાન સાથે પરણવું હોય તો આ 24 ડગલા આપણે ભગવાન તરફ ગતિ કરવી પડશે. તો ભગવાન સામેથી આવશે તો મારો કહેવાનો આશય. બીજો અવતાર થયો વરાહ તરીકેનો. વરાહ એટલે સંતોષ. મારે મારું વૈકુંઠ ભણવું. સાતે સાત ખંડ એને મનુ, મનુ અને શત્રુપાને સોંપી દીધા. મનુ એટલે માણસ અને સત એટલે સો. સો પ્રકારના માણસો હતા. એ સોએ સો પ્રકારના હાથે હાથખંડમાં સો પ્રકારના માણસો રહેતા હતા. એને યુરોપમાં જાઓ તો બધા ધોળિયા રહેતા હતા. એને કીધું આ આ કટકો તમારો, જાઓ યુરોપ એને હોય. અને આફ્રિકાનો કટકો હતો, એ બધા દાંત જ સફેદ, બાકી બધું રંગ એક જ કલર, એને હોપી દીધો. અને વચલા વાંઘાના હતા આપણે બધા, એને એશિયા ખંડ હોપી દીધો. નહીં ધોરા નહીં કાળા, જેની જેવી લાયકાત. સો પ્રકારના હતા, સોએ સો પ્રકારને. ટૂંકમાં ભગવાને કહ્યું જેની જેવી એક પિતાના સંતાનો, એક માના દીકરા છીએ આપણે બધા. આપણે બધા એક જ છીએ અને આપણે એક જ રહેવાનું છે. એક રહીએ અને નેક રહીએ, પવિત્ર રહીએ તો જીવન જીતી જાય. આમાં કઈ બીજું કરવાનું નથી. બહુ હેલું છે, આપણા બધાથી થઈ શકે એવું છે. અતિ સરળ માર્ગ આ તો વિદ્વાનો એ કઠણ કરી નાખ્યું, કારણ વગરનું. હાવ લોટ ભેરવી ભેરવીને, બાકી હીરા જેવું છે, લ્યો સીધે સીધું ગળે ઉતરી જેવું છે. શેકાયામાં અઘરું, શેકાયામાં કઠિન. તો ભગવાનનો બીજો અવતાર થયો વરાહ તરીકે. અને ત્યાર પછી આ બે ગુણ જેના જીવનમાં આવે એના જીવનમાં ભગવાનનો ત્રીજો અવતાર થાય. હું શબ્દ વાપરું છું જીવનમાં, કથામાં કેવળ નહીં, કથામાં તો થાય જ પણ જીવનમાં કેથી થશે. ત્રીજો અવતાર થયો ભગવાને, નારદ મુનિ તરીકેનો અવતાર લીધો. આ નારદ મુનિ છે ને એ ભગવાનનો ત્રીજો અવતાર છે. પણ મેં ગઈકાલે કથામાં કહ્યું ના કે 19મો અવતાર સુધી આપણે કથાને લઈ જવાની છે. શુતપુરાણીએ શૌનક આદિ ઋષિઓને 19 અવતારોની કથા, 18 અવતારોને કહ્યા પછી 19મા અવતારની કથા. 19મો અવતાર એ ભગવાનનો કૃષ્ણ અવતાર છે. અને ત્યારે વ્યાસ મુનિએ ભાગવતમાં લખ્યું કૃષ્ણ સ્વયં ભગવાન. એનો અર્થ શું થાય? કૃષ્ણ અવતારમાં સાક્ષાત બ્રહ્મ પોતે ધરતી ઉપર આવ્યા છે પૂર્ણ અવતાર લઈને. બાકીના જે અવતારો છે ને એ ભગવાનના અંશ અવતારો છે. ભગવાન પોતે નથી આવ્યા પણ પોતાના અંશોને મોકલા છે. તો નારદજી પણ ભગવાનનો અંશ અવતાર છે. આ ભગવાનનો ત્રીજો અવતાર. અને ત્રીજો ગુણ, સનત કુમારો એટલે બ્રહ્મચર્ય, વરાહ એટલે સંતોષ, અને નારદજી એટલે સાચી ભક્તિ. શબ્દ સાંભળજો, ઉપલા બે ગુણ જેના જીવનમાં આવે ને એના જીવનમાં સાચી ભક્તિ શરૂ થાય. નહીતર એ બે ગુણ વગરની ભક્તિ હોય ને કાં એ ભિખારી ભક્તિ હશે, માંગણી વાળી ભક્તિ હશે, અથવા તો એ ભક્તિ ભયની મારી ભક્તિ હશે. પણ ઉપલા બે ગુણ જેના જીવનમાં આવી જાય એના જીવનમાં સાચી ભક્તિ પ્રાપ્ત થાય. નારદજી ભક્તિ માર્ગના પ્રધાન આચાર્ય છે. સાચી ભક્તિ કોને કહેવાય એ સમજવું હોય તો નારદજીનું ભક્તિ સૂત્ર જીવનમાં એક વખત વાંચો કે સાચો ભક્ત કોને કહેવાય. નારદજી એ સાચા ભક્ત છે. દેખો આપણે તો એક લોકમાં ફરીએ, નારદજી તો ત્રણેય લોકમાં ફરે ના, પણ મન એનું ભગવાનમાં જોડાયેલું છે. એનો અર્થ એવો થાય, ભક્તનો અર્થ શું થાય? ભક્ત એટલે જે ભગવાનથી એક ક્ષણ પણ વિભક્ત નથી, એક ક્ષણ પણ ભગવાનથી જુદો નથી, એનું નામ ભક્ત. તો હું શરીરથી ભગવાનને બધ ભરીને બેઠું રહેવાય આખો દી, શરીરથી વિભક્ત થવાશે? આપણે આપણી ભક્તિ બધી ઉપર ઉપરની બાહ્ય ભક્તિ છે. જ્યારે મારીને તમારી ભક્તિ ભીતરની શરૂ થશે. ભક્તિ એ પ્રદર્શનની વસ્તુ નથી મેરે ભાઈ બહેને બતાવવાની, ભક્તિ તો ગુપ્ત રીતે થવી જોઈએ, ભીતર થવી જોઈએ. તો બાપ નારદજી સાચા અર્થમાં ભક્ત છે. શરીર ત્રણેય લોકમાં ફરે પણ મન બ્રહ્મની અંદર નારાયણ 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 શરીર ફેર્યા રાખે, શરીર એનું કામ કરે, મન એનું કામ કરે. તો બાપ આનું નામ સાચો ભક્ત, જે ભગવાન આરે સતત જોડાયેલો છે, સતત એના તાર ભગવાન સાથે મનના જોડાયેલા છે, એનું નામ ભક્ત. આજકાલ તો ભક્તની વ્યાખ્યા ફેરવી નાખી માણસોએ. કેવી વ્યાખ્યા આપી ખબર છે? બારાખડી બોલે ભ ની, ભગતની.
बने कई नी भ गने कई नी ग ने तने कई नी तो के जेनी पाहे कई नो ने ने भगत कहवाई आवी व्याख्याओ समाज में आव्यो એલા એને ભગત નો કહેવાય એને ભિખારી કહેવાય યાર જેની પાસે કઈ ન હોય એને થોડો ભક્ત કહેવાય ભક્તની વ્યાખ્યા બદલી માણસો કઈક અમારા બહેનોએ વ્યાખ્યા આપી જો અમારા બહેનો વાતો કરે ને બહેનો માફ કરજો આમાં બધાનું આવે અમારું આવશે તમારું આવશે ભાઈઓનું આવશે જેનું આવે પણ કોઈએ પાઘડી ઓઢી ન લેવી બંધ બેસતી આ તો રેડીમેડ કપડાંની દુકાન છે આમાં તો બધાના કપડાં મળે જેને જેને ફિટ થાય એને પહેરવા તો ટૂંકમાં મારો કહેવાનો અર્થ કાંઈક અમારા બહેનોએ વ્યાખ્યા આપી બહેનો વાતો કરે ને સાંભળવા જેવી હોય તમે જોજો એક બેન બીજા બેનને કહેતા હતા ઓહો હો તમારા ભાઈ તો હાવ ભગત માથું નો મારે એટલે એનું ઘરમાં હાલતું નથી એ બેનો એ બિસાડાને મારવું છે પણ આપણે માથું કાઢી ગયા ને એટલે મારી નથી હકતા બિસાડા એને તો ઘણું મારવું છે પણ હવે આપણે જ પેલેથી તો મારો કહેવાનો અર્થ એને થોડો ભગત કહેવાય એટલે ઘરમાં નો હાલે ભગત કહેવાય પણ હવે આવી બધી વ્યાખ્યા હોય બિસાડો હાવ ભગત જેવું હોય કે કોઈથી ઘરમાં માથું જ ન મારે મારવું પણ હવે નથી મારી શકતો બિસાડો બાપ એને ભક્ત ન કહેવાય ભક્ત કોને કહેવાય ભક્ત નારદજીને કહેવાય ભક્તની વ્યાખ્યા શીખવી હોય તો નારદજી પાસેથી શીખો એટલે ત્રીજો ભગવાનનો ગુણ છે આ ત્રીજું પગથિયું છે કે જીવનમાં સાચી ભક્તિ લાવો નારદજી જેવી ભક્તિ લાવો દંભી ભક્તિ નહીં દંભી ભક્તિ નહીં આજકાલ ભક્તિમાં દંભ વધી ગયો છે ભક્તિ ઓછી અને દંભ વધારે મારા ભાઈ બહેનો એટલે જ ફરી પાછું સૂત્ર આવ્યું દેખો કે ભક્તિ છે એ પ્રદર્શનની વસ્તુ નથી દેખાડાની વસ્તુ નથી એ તો ભીતર ચાલુ એટલે તો આપણા ઋષિમુનિએ સૂત્ર આપ્યું કે તમે જપ કરો ને એ કોઈને બતાવવા માટે નહીં કરો કોઈના દેખતા અજપાના જપ કરો હાથમાં માળા ન હોય હોઠ ફફડતા ન હોય અને અજપાના જાપ ભીતર ચાલુ હોય આ સાચી ભક્તિ છે મારા ભાઈ બહેનો નારદજી આ અર્થમાં ભક્ત હતા મન સતત ભગવાન સાથે જોડાયેલું તો આ ત્રીજો અવતાર થયો ભગવાનનો નારદજી તરીકેનો અંશ અવતાર છે બધા અવતારો 19 અવતાર સુધી મારે કથા લઈ જવી છે તો આઈએ ભગવાનનો ચોથો અવતાર થયો નર નારાયણ તરીકેનો આ પગથિયા છે બધા યાદ રાખજો યાદ રાખવા કરતા યાદ રાખી લ્યો અત્યારે પછી વાગોળજો ઘેર બેઠા બેઠા અને ચિંતન પ્રગટાવો તમે ત્યાં બેઠા બેઠા હું અહીંયા બેઠો બેઠો કે મારામાં કેટલા અવતારો થયા તમે ત્યાં બેઠા બેઠા તમારામાં કેટલા અવતારો થયા હજી કેટલા અવતારો બાકી રહી ગયા આપણા જીવનમાં કરવા માટે જીવન ધન્ય બની જશે જીવન ધન્ય પણ એની કૃપા હોવી જોઈએ મારા ભાઈ ધન્ય એનું જીવન કૃપા એની લેખું એની કૃપા થાય ને પછી અવતારો આપણા જીવનમાં થવા લાગે તો બાપ મારો કહેવાનો અર્થ ચોથો અવતાર થયો ભગવાનનો નર નારાયણ તરીકેનો હવે નર નારાયણનો અર્થ શું થાય એનો અર્થ એવો થાય એક વખત મન સ્થિર બને મન સ્થિર બન્યા પછી જીવનમાં સંતોષ આવે વરાહ આવી જાય વરાહ આવી જાય સંતોષ આવી જાય પછી સાચી ભક્તિ જીવનમાં શરૂ થાય નારદજી જેવી અને નારદજી જેવી ભક્તિ જ્યારે શરૂ થઈ જાય ત્યારે નરને નારાયણનો અહેસાસ થાય અનુભૂતિ થાય હું શબ્દ વાપરું છું દેખો ઈશ્વર ચર્મચક્ષુથી જોવાની વસ્તુ નથી શબ્દ સાંભળજો હું વ્યાસપીઠથી બોલું છું બહુ સમજીને બોલું છું ભગવાન ચર્મચક્ષુથી જોવાની વસ્તુ નથી આ આંખથી ન દેખાય એ અંતરની આંખથી દેખાશે એનો અર્થ એવો થાય એનો મને ને તમને અનુભવ થશે નારદજી જેવી સાચી ભક્તિ શરૂ થશે પછી જીવને અનુભવ થશે કે હું એકલો નથી મારી હરે ભગવાન છે અથવા તો નર ખુદ નારાયણનું સ્વરૂપ બની જશે માણસ ભગવાન બની જશે અને આપણી યાત્રા જે છે હે ભગવાન ભગવાનને પ્રાર્થના એ જ કરવાની છે કે પ્રભુ તું કૃપા કર અમારા ઉપર તવ કૃપાથી જીવ મટીને હવે મારે શિવ થવું છે આ મારી ને તમારી યાત્રા જીવનની એ જ છે એટલે જ જુઓ ને જ્યારે હું ને તમે મારા ને તમારા શરીરમાંથી પ્રાણ નીકળશે અને મને તમને છેલ્લી યાત્રાએ લઈ જતા હશે ત્યારે મારું ને તમારું નામ બદલી ના લોકો એ શિવ જાય છે શિવ જાય છે શિવ આ સબ શબ્દ છે ને એ શિવ શબ્દનો અપભ્રંશ શબ્દ છે અને એટલે જ જોજો જ્યારે જ્યારે સ્મશાન યાત્રા કોઈની નીકળે અને સામું કોઈ મળે ના તો એ
સૌને પ્રણામ કરશે. શું કામે હવે આ શિવ બની ગયો, અત્યાર સુધી જીવ હતો, જીવ મટીને હવે આ શિવ તરફ ગતિ કરીને જાય છે. એટલે લોકો એ નનામી હોય ને એના દર્શન, જો એનું નામ નનામી, અત્યાર સુધી ભાઈનું નામ હતું, હવે એનું નામ મટી ગયું અને હવે આ શબ બનીને શિવ બનીને જાય છે. એટલે અંતિમ યાત્રા છે જીવની. દેખો કેટલા કેટલા સૂત્રો છે ભાગવતની અંદર મેરે ભાઈ બહેન. તો મારો કહેવાનો આશય, નર ને નારાયણની અનુભૂતિ થઈ, ફરી પાછો કહું છું, ચર્મ ચક્ષુથી જોવાની વસ્તુ ભગવાન નથી, ભગવાન અનુભવવાની વસ્તુ છે, જોવાની વસ્તુ નથી મારા ભાઈ બહેનો. તો આ પવન છે, જો અત્યારે પંખો ફરે છે બરાબર, પવનનો તમને પવન દેખાય છે? કોઈને પવન દેખાય છે? કારણ કે પવન નિરાકાર છે, ઈશ્વર નિરાકાર છે મારા ભાઈ બહેનો. નિરાકારને હું ને તમે ચર્મ ચક્ષુથી જોઈ શકીએ નહીં, તો એની અનુભૂતિ આપણે કરી શકીએ. પવન દેખાતો નથી પણ અનુભવ થાય કે આપણને હવા આવે છે એવો અનુભવ થાય. એમ સાચી ભક્તિ નારદજી જેવી પ્રાપ્ત થઈ જાય ને, એને જીવનમાં અનુભવ થવા લાગે કે હું એકલો નથી, મારી સાથે ભગવાન છે, નરની સાથે નારાયણ પણ છે, અથવા તો નર એ જ નારાયણ છે. ખુદ પોતે અનુભવ કરવા લાગે કે હું ઈશ્વર સ્વરૂપ બની ગયો છું, ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ, હું જ શિવ છું. અને આપણે શિવ જ છીએ, ઉપલું ખોડિયું છે એ થોડા આપણે છીએ મારા ભાઈ બહેનો. આત્મ સ્વરૂપને હું તમે ઓળખી જઈએ. પણ ક્યારે મેં શરત કરી, નારદજી જેવી ભક્તિ પ્રાપ્ત થાય તો દંભી ભક્તિ નહીં હોય, એનાથી કંઈ ઠીક છે, નુકસાન નથી થવાનું પણ એનાથી ફાયદો એ ન થાય. તો બાપ મારો કહેવાનો આશય, આ ભગવાનનો ચોથો અવતાર થયો અને ત્યાર પછી ભગવાનનો પાંચમો અવતાર થયો કપિલ નારાયણ તરીકેનો. કપિલ નારાયણ એટલે શું? ભગવાન કપિલ એ જ્ઞાન અને વૈરાગ્યનું પ્રતીક છે. શબ્દ બરાબર સાંભળજો, એક એક ગુણ બતાવવા માટે થઈને ભગવાને અવતાર, અથવા તો પગથિયા છે. હું વારે વારે આ વાક્ય દોહરાવું છું. ભગવાન તરફ જે જીવને ગતિ કરવી, ઘણા લોકો પ્રશ્ન કરે કે બાપજી ભગવાન તરફ જવું, આ સીધા રસ્તા બતાવ્યા છે, હાઉ સરળ છે આ બધું. એટલે આપણે મનને સ્થિર ન કરી શકીએ? કરી શકીએ, જોડી દો એની આરે, ભગવાન આરે જોડી દો. એક એક કુંવારી કન્યા હોય પણ એ પતિ સાથે જયારે છેડાછેડીથી જોડાઈ જાય, પછી પતિના પગલે પગલે જોઈ ચાલવા માંડે, એકવાર એની અરે છેડાછેડી બાંધી દો, પછી એની પાછળ પાછળ. અને હું તો ત્યાં સુધી કહું, થોડોક સમય પાછળ પાછળ ચાલવું પડશે, પણ પછી છે ને આપણે પાછળ જઈશું અને ભગવાન આપણી પાછળ ચાલશે. પછી પીછે પીછે હર ફીરે કહત કબર કહત કબીર કબીર, કબીરા મન નિર્મલ ભયા, જો ન્યાય પાછું મન આવ્યું, કબીરા મન નિર્મલ ભયો. એક વખત મન સ્વચ્છ થઈ ગયું, મન સ્થિર થઈ ગયું, પછી પીછે પીછે હર, પછી તો ઈ પાછળ પાછળ આપણી ફરશે. આ મેરે ભાઈ બહેન ચાર અવતારોનું રહસ્ય. અને પાંચમો અવતાર થયો ભગવાનનો કપિલ નારાયણ તરીકેનો. હવે કપિલ ભગવાન એ જ્ઞાન અને વૈરાગ્યનું પ્રતીક છે. મા દેવહૂતિને માધ્યમ બનાવીને આ બધી કથા આપણે વિસ્તારથી કહેવાની છે. પણ અત્યારે શુદ્ધ પુરાણી આ કથા શૌનક આદિ ઋષિઓને સંક્ષિપ્તમાં સંભળાવે છે. પેલા પરીક્ષા કરે છે, શ્રોતાઓમાં સ્થિરતા છે અથવા તો શ્રોતાઓ લાયક છે તો હું વિસ્તારથી કહું, નહીતર પછી કંઈ કહેવાનો અર્થ નથી, કેવલ પ્રલાપ બની જાય, વાણીનો વિલાસ બની જાય. તો પરીક્ષા પહેલા કરે છે, પછી શ્રદ્ધા બેસે શ્રોતાઓને, પછી જ મારે વિસ્તારથી કથા કહેવી છે. તો પાંચમો અવતાર થયો ભગવાનનો કપિલ નારાયણ તરીકેનો. આ અવતાર જ્ઞાન વૈરાગ્યનું પ્રતીક, મા દેવહૂતિને કેવલ માધ્યમ બનાવ્યું છે. જેવી રીતે ભગવાને જગતને ગીતારૂપી સંદેશો દેવો તો અર્જુનને ખાલી માધ્યમ બનાવ્યો, અર્જુન નિમિત્ત બન્યો, જીવ માત્રનો ઉદ્ધાર માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. એવી જ રીતે કપિલ ભગવાને મા દેવહૂતિને માધ્યમ બનાવી અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. સાંખ્ય યોગ ગીતાજીમાં પણ આવે, કારણ કે ગીતાજી એ બધા શાસ્ત્રોનો સાર છે. એટલે સાંખ્ય યોગની ચર્ચા ભગવાને એમાં પણ કરી છે. તો સાંખ્ય શાસ્ત્ર એટલે શું? સાંખ્યનો અર્થ શું થાય? સાંખ્ય એટલે જ્ઞાન અને વૈરાગ્ય. એનો અર્થ એવો થાય, ભગવાન પાંચમો અવતાર લઈને મને તમને સંદેશો આપે છે મા દેવહૂતિના માધ્યમથી, કે એક વખત જીવનમાં નારદજી જેવી સાચી ભક્તિ પ્રાપ્ત થઈ જાય, અથવા તો ભગવાનનો ચોથો અવતાર નર નારાયણનો, એનો અર્થ એવો થાય કે એક વખત જીવનમાં એવો અનુભવ થઈ જાય કે ભગવાન મારી સાથે છે,
આ સાચી ભક્તિને કાયમને માટે ટકાવવી હોય અથવા તો એવી અનુભૂતિ કે ભગવાન મારી હારે છે આ અનુભૂતિને કાયમને માટે ટકાવવી હોય તો તમારી ભક્તિ જ્ઞાન સાથે કરો, ભક્તિ વૈરાગ્ય સાથે કરો. એ જ્ઞાન અને વૈરાગ્યની ચર્ચા પહેલા દિવસે પહેલા દિવસની કથામાં મેં કરી, પણ પુનઃ પાછું આવ્યું એટલે ધ્યાન દેજો. ઘણા લોકો એવું માને છે કે કેવલ ભક્તિથી ભગવાન પ્રાપ્ત થઈ જાય, નરસૈયાને થયા, મીરાને થયા, દાખલા આપે છે. એવું નથી મેરે ભાઈ બહેન. મીરા નરસિંહ જેટલા જેટલા એ ભક્તિ કરી, જેટલા ભગવાનને શરણે પહોંચી ગયા, એમણે સમજીને ભક્તિ કરી છે, જ્ઞાન સાથે ભક્તિ કરી છે, વૈરાગ્ય સાથે ભક્તિ કરી છે. જ્ઞાન વૈરાગ્ય વગર ભક્તિ અધૂરી ગણાય એની ચર્ચા મેં ખૂબ કરી પહેલા દિવસે, પણ આવ્યું છે એટલે એક દાખલો આપીને. દેખો મેરે ભાઈ બહેન, આપણે ત્યાં મહેમાનો આવે, અમારા બહેનોનો અનુભવ છે. મહેમાન આવે ને એટલે શહેરમાં તો મીઠાઈઓ બધી બજારમાં મળતી હોય, ગામડામાં તો કંઈ મળે નહીં, એટલે તાત્કાલિક બની જાય ને એવી મીઠાઈ કહી તો કે મહાપ્રસાદ શીરો, બરાબર, એ તરત બની જાય. કારણ કે ઘરમાં બધી વસ્તુ હોય. હવે શીરો બનાવવો હોય તો કઈ ત્રણ વસ્તુની જરૂર પડે? એક ઘી જોઈએ, બીજું ખાંડ જોઈએ, અને ત્રીજું લોટ અથવા રવાનો કે ઘઉંનો જે હોય તે લોટ જોઈએ. આ ત્રણ વસ્તુ વગર શીરો બને નહીં. એમ ભગવાનને જો પ્રાપ્ત કરવા હોય તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણ વસ્તુની જરૂર પડે. હવે હું તમને એક એક ક્યારે સરખાવી દઉં. ભક્તિ છે ને એ ઘી સ્વરૂપમાં છે, જ્ઞાન છે ને મારા ભાઈ બહેનો એ ખાંડ સ્વરૂપ છે, અને વૈરાગ્ય છે ને એ લોટ સ્વરૂપ છે. સંતોએ સરખામણી કરી. હવે જુઓ, આ ત્રણ વસ્તુમાં સૌથી વધારે સસ્તી વસ્તુ કઈ? તો કે લોટ, બરાબર. જોજો સરખામણી બરાબર કરજો, નિરાતે આપણે કોઈ ઉતાવળ નથી. હજી હાથ દી આપણી પાસે છે, બરાબર, છદી હજી આપણી પાસે છે, નિરાતે આપણે ચર્ચા કરીએ. પ્રસંગો બહુ ઓછા લેવા, મારે કંઈ બહુ લેવા નથી. ઉપર ઉપરથી આપણે પચે એટલું લઈએ યાર, આખો ગોરો થોડો પી જવાય. તો 18,000 શ્લોક છે એ, ખાલી આપણે ચાખીએ આને પછી એમ થાય ને કે હવે ભાઈવું આમાં મજા આવશે. તો એક ભાગવતજી વસાવી લેવાને રોજ રોજ તમને જેટલા શ્લોકો, નિરાતે નિરાતે એનું અધ્યયન કરવું, નિરાતે બેસીને બધું શીખવું. અને હવે તો ગુજરાતીમાં મળે ને, હવે ક્યાં આપણે કંઈ બ્રાહ્મણોની તો પહેલી રહી નથી, કારણ કે સંસ્કૃત ન આવડતું હોય તો વળી બ્રાહ્મણોની જરૂર પડે. હવે તો બધું ગુજરાતીમાં ગુજરાતીમાં ભાગવતજી મળે છે. નિરાતે એક ભાગવતજી વસાવી લેવાના. આપણે બજારમાં કેરી લેવા જઈએ ને તો એ કઈ કેરીનો રસ કાઢીને ત્યાં ખવડાવે નહીં, ખાલી એકાદી ચીર ચખાડે, પછી એમ થાય કે ભાઈવી તો આખો ટોપલો લઈ લેવાય. એમ મારા ભાઈ બહેનો 18,000 શ્લોકને હું અહીં ન્યાય ન આપી શકું, એમાંય હું તો સામાન્ય શિક્ષક છું. કદાચ વિદ્વાન બ્રાહ્મણો કરી શકતા હશે મારા વ્યાસપીઠથી એને પ્રણામ, પણ મારી શક્તિ નથી. તો જેટલું લેવાય એટલું તો નિરાતે આપણે ચિંતન કરીએ. પુનઃ પાછો કહું છું, શીરો બનાવવો હોય તો ત્રણે ત્રણ વસ્તુની જરૂર પડે. એમ ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો કેવલ ભક્તિથી ભગવાન મળે નહીં, સમજીને ભક્તિ કરો, જ્ઞાન સાથે કરો, વૈરાગ્ય સાથે ભક્તિ કરો. જેમ શીરો ત્રણ વસ્તુ વગર ન બને, હવે શીરામાં સૌથી સસ્તામાં સસ્તી વસ્તુ હોય તો લોટ, બરાબર, રવો સસ્તો. પછી એનાથી વધારે કિંમતી વસ્તુ હોય તો ખાંડ, અને સૌથી વધારે કિંમતી હોય તો ઘી, બરાબર. સમજાઈ ગયું? હવે જુઓ તમે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો ક્રમ જુઓ. ભક્તિ એટલે ઘી, વૈરાગ્ય જ્ઞાન એટલે ખાંડ સાકર, અને વૈરાગ્ય એટલે લોટ. હવે જેવી રીતે શીરામાં ત્રણ વસ્તુ છે એમાં સૌથી વધારે મોંઘું છે ઘી, અને ઓમાં કોનો ક્રમ આવ્યો ઉપર? ભક્તિનો, બરાબર. ભક્તિ પ્રધાન, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્રણેયમાં ભક્તિ મહાન, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિમાં ત્રણે ત્રણમાં ભક્તિ મહાન છે, ભક્તિનું સ્થાન ઊંચું છે. એટલે તો ભગવાને ગીતાજીમાં સહી કરી, નમે ભક્ત પ્રણશ્યતિ, કારણ કે ભક્તિમાં શરણાગતિ છે. અને હું ને તમે કોઈની શરણાગતિ સ્વીકારી લઈએ, એ બાપા હું તારે શરણે છું, પછી આપણી કોઈ જવાબદારી રહેતી જ નથી. પછી જવાબદારી એની, જીવાડવો હોય તો જીવાડ ને મારી નાખવું હોય તો મારી નાખ, પાડવો હોય તો પાડ અને બચાવવો હોય તો બચાવી લે. પછી એની એ આપણે પડીએ ને તો એ પાછળ ઊભો હોય, કારણ કે એની જવાબદારી થઈ જાય, ઉપાડી લે. એટલે ભગવાને ગીતાજીમાં એમ નથી કહ્યું નમે જ્ઞાની પ્રણશ્યતિ, ભગવાને વચન ન આપ્યું.
કારણ કે ભગવાનને ખબર છે જ્ઞાન માર્ગે જેટલા જેટલા મને મેળવવાની કોશિશ કરે છે તો જ્ઞાન માર્ગમાં એક ભયસ્થાન છે. જો આ ત્રણે ત્રણની ચર્ચા ગીતાજીમાં ભગવાને 6-6 અધ્યાયમાં કરી છે, જે અભ્યાસુ છે એ મારી વાતને સરળતાથી સમજી જશે. તો બાપ, મારો કહેવાનો અર્થ, જ્ઞાન માર્ગમાં એક ભયસ્થાન છે. શું? જ્ઞાન માર્ગમાં માણસ સાવધાન ન રહે તો હું શબ્દ વાપરું છું, જો સાવધાની ન રાખે તો જ્ઞાન માર્ગમાં ક્યારે અહંકાર આવી જાય ને એનું કાંઈ નક્કી નહીં. અને ખરેખર થોડું જ્ઞાન આવે ને તા તો માણસ જોજો આમ પ્રદર્શન કરવા લાગે, જાણે એને એમ થઈ જાય કે હું તો બ્રહ્મજ્ઞાની થઈ ગયો, એ બધી મને ખબરું પડે ને. આમાં માણસને કે તમને કાંઈ ખબર ન પડે ને આમ છે ને તે, જરા અભિમાન આવે. હું શબ્દ વાપરું છું સાવધાની ન રાખે તો, એનો અર્થ એવો થયો જ્ઞાન માર્ગમાં જીવને પોતાને સાવધાની રાખવી પડે, નહીતર ક્યારે પતન થઈ જાય એનું કાંઈ. કેટલા કેટલા મહાન જ્ઞાનીઓ મારા ભાઈ બહેનો પતન થઈ ગયા છે એના બાપ. બીજું, વૈરાગ્ય માર્ગમાં પણ એક ભયસ્થાન છે. ઘણા લોકો એમ કે આ માર્ગે અમે ભગવાનને મેળવી લઈએ. વૈરાગ્યમાં ભયસ્થાન શું છે? વૈરાગ્યમાં રૂક્ષતા આવી જાય, અને અમારા કન્હૈયાને રૂક્ષતા તો જરાય ગમતી જ નથી. વૈરાગ્યમાં રૂક્ષતા, આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય. અમુક અમુક તો વૈરાગી થઈ જાય પછી દાંત ન કાઢે. એટલે આ દાંત તો કાઢામાં તને વાંધો હું છે, હસવામાં તારું શું જાય યાર, પણ એ હસે ને અમુક રીતે જ બેહાય ને, અમુક રીતે જ ચલાય ને, અમુક ક્યારે બેહાય ને, અમુક ક્યારે ન બેહાય ને. આવું આવું થોડીક રૂક્ષતા આવી જાય જ્ઞાન માર્ગમાં. આમ કરાય ને, આમ ન કરાય ને, આ બધું બધું નેગેટિવ આવે, નકારાત્મક પ્રવેશી જાય, થોડી રૂક્ષતા જીવનમાં આવે. મેરે ભાઈ બહેન, કનૈયાને આ ગમતું જ નથી. કનૈયો તો મેરે ભાઈ બહેન આનંદનું સ્વરૂપ છે, ભગવાન તો સચિદાનંદ રૂપ સ્વરૂપ છે, ભગવાનને રૂક્ષતા ગમતી જ નથી, થોડો ભયસ્થાન છે. તો બાપ, મારો કહેવાનો આશય, મહાન સંતો જે થઈ ગયા એના માટે તો વાત જ નથી. તમે જુઓ કેટલા મહાન સંતો જે ભગવાન હારે વાતો કરતા હોય, પણ એ જ પછી નાના નાના બાળકોની હારે રમતા હોય. તમે જોજો, રૂક્ષતા ન હોય જીવનમાં, પણ ભયસ્થાન કરું, સાવધાન ન રહે તો પૂરું થઈ જાય. એટલે એમાં ભયસ્થાન છે. એટલે ભગવાને એમ પણ ન કહ્યું નમે જ્ઞાની પ્રણશ્યતિ, અથવા તો નમે વૈરાગી પ્રવેશ પ્રણશ્યતિ એમ ન કહ્યું, પણ ગીતાજીમાં સ્પષ્ટ લખ્યું નમે ભક્ત પ્રણશ્યતિ. હું મારા ભક્તનો નાશ નહીં થવા દઉં, હું એનો એનો વિનાશ નહીં થવા, એનું પતન હું નહીં થવા દઉં. એટલે મેરે ભાઈ બહેન, ગીતાજીમાં આ સૂત્ર આવ્યું, પણ એનો અર્થ એવો નહીં કરતા કેવલ ભક્તિથી ભગવાન ન મળે, જ્ઞાન વૈરાગ્ય જરૂરી છે. હા, લોટમાં, ખાંડમાં અને ઘીમાં ઘીનો ભાવ વધારે છે, એમ આ ત્રણ માર્ગમાં, ત્રણેય માર્ગની ગીતાજીમાં ચર્ચા કર્યા પછી ભગવાને આ સૂત્ર લખ્યું નમે ભક્ત પ્રણશ્યતિ. પણ ત્રણેય માર્ગની ચર્ચા અવશ્ય કરી છે. એનો અર્થ એવો થયો, ચર્ચા કરી અર્જુનને કહ્યું, એનો અર્થ એવો થયો એ ત્રણે ત્રણ જરૂરી છે ભગવાન કે મને મેળવવા માટે. અને હું દાખલો આપું કે જેવી રીતે શીરાની અંદર ઘીનો ભાવ સૌથી વધારે છે, અમારા બહેનોને પૂછો એને ખબર છે ઘીના ભાવ કેટલા છે બહેનો, 300-400 કેટલા છે કે 500? ઓહો, લોટનો ભાવ, રવાનો ભાવ શું છે? 35-30 પસીનો કિલો કે 15 કિલો. લોટ હાવ સસ્તો, બોલો. ખાંડ થોડીક વધારે, 30-35 નહીં, આ તો 500. ઘીનો ભાવ તો જુઓ 500 કિલો. એમ ત્રણેય માર્ગમાં ભક્તિ માર્ગ પ્રધાન છે, એમ શીરામાં જેમ ઘી પ્રધાન છે એનો ભાવ વધારે. પણ એક પ્રશ્ન પૂછું, શીરો બનાવવો હોય 500 વાળું ખાલી ઘી જ લ્યો અને ઘી તપેલીમાં નાખીને હલાવે રાખો, હલાવે રાખો, હલાવે રાખો, ભાવ વધારે છે 500 કિલો. પણ ખાલી ઘીનો શીરો થાય બેનો, તમે મને જવાબ આપો. શીરો ન થાય, ઘી બળીને પેલું થઈ જાય, બાકી શીરા બીરા થાય નહીં. એમ ભક્તિ માર્ગ પ્રધાન છે, પણ કેવલ ઘીથી શીરો ન થાય, એમ કેવલ ભક્તિથી ભગવાન મળે નહીં, નહીં અને નહીં. ખોટા દાખલાઓ લેતા નહીં. નરસૈયાએ હમજીને ભક્તિ કરી છે, મીરાએ હમજીને ભક્તિ કરી છે, આ બધા જેટલા જેટલા ભક્તો થયા ને એ બધાએ જ્ઞાન સાથે કરી, સમજીને કરી. અને નરસિંહનું તો કેવું જ્ઞાન, એના ઉપર લોકો PhD કરે અટાણેના પદ ઉપર, એ એમને એમ થઈ શકે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એક એના પદ તો જુઓ, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. કે આ બધી ઠાકોરજીની લીલા ચાલે છે, ભગવાન ભગવાનની સામે નાચે છે, કેટલું મોટું જ્ઞાન સૂત્ર આપી દીધું, દેખો તો ખરા. અને એક એના પદને તમે લ્યો, ઘાટ ગયડા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોઈએ, કેટલા દાખલા આપું તમને.
નરસિંહ એમ કે છે કે ઘાટ ઘડ્યા પછી સુવર્ણ સોનું એક જ છે, પણ એના અલગ અલગ ઘાટ ઘડે એટલે એના અલગ અલગ નામ પડે. કોઈ કે આ બંગડી છે, કોઈ કે વીંટી છે, કોઈ કે હાર છે, કોઈ કે આ કાનની કડી છે, બૂટી છે, કેટલા કેટલા નામ. નરસિંહો એમ કે છે આ સૃષ્ટિ છે ને બીજું કંઈ નથી, એની પેરે એણે મંડાણ કર્યા. એકમાંથી અનેક બહેનો, અંતે તો હેમનું હેમ હોય, અંતે તો તત્વતઃ એક જ છે. હવે આનાથી મોટું જ્ઞાન તમે કોને કહેશો મારા ભાઈ બહેનો? પણ લોકો એવી દલીલ કરે કે એ નરસિંહ ઘોડો હતો ને, વાલીઓ આમ હતો ને, ફલાણું તેમ હતું ને. ભક્તિ કરો એટલે ભગવાન મળે, અવશ્ય મળે, પણ જ્ઞાન વૈરાગ્ય સાથે કરો. એવી જ રીતે મારા ભાઈ બહેનો, ખાંડની કિંમત વધારે છે, પણ એકલા ખાંડમાંથી શીરો બનાવો. જ્ઞાનથી પણ ભગવાન કેવળ પ્રાપ્ત નહીં થાય, ભક્તિ જરૂરી છે, વૈરાગ્ય જરૂરી છે. કેવળ વૈરાગ્યથી ભગવાનનો મળે. લોટની કિંમત હાવ સસ્તી છે, પણ એકલા લોટથી એ શીરો ન બને. લોટની અંદર ઘી ભેળવો ને પછી તો એનામાં કુણપ આવે. એમ વૈરાગ્યમાં જો ભક્તિરૂપી ઘી ન ભળે, જ્ઞાન માર્ગમાં ભક્તિરૂપી ઘી ન ભળે, તો એ કોરા ને કોરા રહે. માટે ત્રણેય વસ્તુ જીવનમાં જરૂરી છે એ બતાવવા માટે થઈ, અને ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો દુનિયાને. એનો અર્થ થયો જ્ઞાન અને વૈરાગ્યનું પ્રતીક છે આ પાંચમો અવતાર ભગવાનનો. એટલે ભક્તિ જ્ઞાન સાથે કરો, ભક્તિ વૈરાગ્ય સાથે કરો. હવે આ એનાથી આગળ ચર્ચા, અહીંયા સમજુ વર્ગ બેઠો છે, મને કથા કહેવાનો બહુ આનંદ આવે. જ્યાં સમજુ વર્ગ બેઠો હોય ને, જે મને સમજી શકે ટૂંકમાં, એવો વર્ગ બેઠો હોય એટલે કથા કહેવાની. નહીંતર તો હું આ બધા પ્રસંગો આપણે કહી દઈએ ને, વાર્તા પૂરી થઈ જાય. ભગવાને 24 અવતાર લીધા, બધાને ખબર છે ભગવાનના કેટલા અવતારો થયા. મેં જેટલી વાંચી નથી એનાથી વધારે તમે સાંભળી છે, બોલો નથી સાંભળી, તો એ તો બધાને ખબર છે. આપણે એનું રહસ્ય, એને કારણે મારા ભાઈ બહેનો સમજણ આવશે ને જીવનમાં. હવે આપણે, હું આપણે શબ્દ વાપરું છું, મારો નંબર પહેલો, કોઈ ઉપદેશનો મારો ભાવ નથી. હું વારે વારે ખુલાસો કરું છું, હું મારું લેસન પાકું કરું છું. અહીંયા બેઠા બેઠા એકડો ઘૂંટું છું કે આ 24 માંથી મારામાં કેટલા થયા. તો બાપ, આ ભગવાનનો પાંચમો અવતાર અને ત્યાં